गुड मॉर्निंग। विघटन प्रक्रिया નો ભાગ 2 આપણે હવે જોવાના છીએ। હવે ની પ્રવૃત્તિ છે આપણી, મહત્વનો પ્રશ્ન છે કે પાણીનું વિદ્યુત વિભાજન દ્વારા આપણે વિઘટનની પ્રક્રિયા સમજવાના છીએ। તો એનો હેતુ શું થશે? તો પાણીનું વિદ્યુત વિભાજન કરવું, એટલે વિદ્યુત વિભાજન કરી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ એમાંથી શું કરવા? છૂટા પાડવા, એટલે કે વિઘટન કરવું। તો એના માટે અહીં પ્રવૃત્તિ કરવાની છે। સૌથી પહેલા આપણે પ્લાસ્ટિકનો કપ લેવાનો છે, અથવા તો પ્લાસ્ટિકની ડોલ લઈએ તો પણ ચાલશે, બરાબર। એ પ્લાસ્ટિકની ડોલની નીચે તમારે સ્ક્રૂ લાગે એવા નાના બે શું પાડવાના છે? છિદ્રો પાડવાના છે। હવે શું કરવાનું છે? તો બંને છિદ્રો નીચે બે સ્ક્રૂ લગાવી દેવાના છે। હવે સ્ક્રૂની ઉપર, એટલે કે આ કાચની, માફ કરજો, પ્લાસ્ટિકના કપ અથવા તો જે બરણી છે, બરણીની ઉપર બે કાર્બનના ધ્રુવો અથવા તો ગ્રેફાઇટના ધ્રુવો તમારે આમ સ્થિર ઊભા કરવાના છે, બરાબર। હવે શું કરવાનું છે? તો આ ધ્રુવોની ઉપર બે કાચની ટેસ્ટ ટ્યુબો તમારે ઊંધી લગાવી દેવાની છે, ઓકે। હવે આગળ જવાનું છે આપણે। તો હવે શું કરીશું મિત્રો? તો જે ધ્રુવો આપણે લગાડ્યા છે, ત્યો આગળ એક છેડા ઉપર બેટરીનો ધન ધ્રુવ, એટલે કે ધન છેડાને જોડીશું આપણે, બીજા છેડા ઉપર બેટરીનો ઋણ છેડો આપણે જોડીશું, બરાબર। તો જે ધન ધ્રુવ તરીકે વર્તે છે એને આપણે શું કહીશું? એનોડ। અને જે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે એને આપણે શું કહીશું? કેથોડ તરીકે ઓળખીએ છીએ। વચ્ચે અહીંયા કળ જોડી દેવાની છે, કેમ કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા સ્ટાર્ટ આપણે કળ દ્વારા જ કરીશું, બરાબર। તો જ્યારે હવે આગળ શું કરવાનું છે? તો આ પ્લાસ્ટિકના કપની અંદર આપણે પાણી લઈશું। તો ધ્રુવો જ્યાં સુધી ડૂબે ત્યાં સુધી આપણે આની અંદર શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? પાણી લેવાનું છે, બરાબર। હવે આ પાણીને વિદ્યુત સુવાહક બનાવવા માટે એની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ, એટલે કે મંદ H2SO4ના થોડા ટીમ્પા એની અંદર ઉમેરીશું, બરાબર। આટલી પ્રવૃત્તિ, એટલે કે આટલી પ્રક્રિયા થયા બાદ હવે આપણે શરૂ કરવાની છે આની પ્રોસેસ। હવે જ્યારે આમાંથી કળ દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું બેટરી દ્વારા, ત્યારે ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ આના એનોડમાં જશે, બરાબર। એ વખતે આપણને અવલોકન કરીએ તો શું જોવા મળશે? તો બંને ટેસ્ટ ટ્યુબોની આપણે વાત કરીએ તો એક ટેસ્ટ ટ્યુબ ઉપર, એટલે આપણે પહેલા લઈએ છીએ અહીંયા કેથોડ, એટલે કે જે ટેસ્ટ ટ્યુબ કેથોડ છે, બરાબર, એમાં પાણીના પરપોટા, અને જે એનોડ છે એમાં પણ પાણીના પરપોટા જોવા મળે છે, બરાબર। તો જે કેથોડ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર H2 વાયુ જમા થાય છે। કેમ એવું થાય છે? કેમ કે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે, હાઇડ્રોજન ધન સંયોજકતા ધરાવે છે, ધન વીજભારિત છે, એટલા માટે ઋણ ધ્રુવ તરફ આકર્ષાય છે, એટલે એ ટેસ્ટ ટ્યુબમાં જમા થાય છે। અને આ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર ઓક્સિજન વાયુનું વિઘટન થઈ, એટલે કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે છે। હવે બંને ટેસ્ટ ટ્યુબોને આપણે બહાર કાઢીએ, જ્યારે પાણી દાખલ ના થાય એ રીતે ઉપર અંગૂઠા રાખીને, પછી બંને ટેસ્ટ ટ્યુબો ઉપર દિવાસળી વડે આપણે ચકાસીએ, તો એક ટેસ્ટ ટ્યુબ છે જે કેથોડ તરીકે વર્તે છે એના ઉપર દિવાસળી રાખીશું તો એકદમ ઝડપથી જ્યોત સાથે સળગી ઉઠશે। આપણને ખબર છે કે હાઇડ્રોજન પોતે દહનશીલ વાયુ છે, બરાબર, એટલે સળગે છે, જ્યારે ઓક્સિજન છે એ સળગતો નથી, કેમ કે સળગવામાં મદદરૂપ થતો વાયુ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને એમાંથી, બરાબર, આપણને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડતા જોવા મળે છે, બરાબર। અહીંયા સમીકરણ સંતુલિત કરવા માટે ઓક્સિજન 2 છે તો અહીંયા 2 મૂકી દઈએ છીએ, હાઇડ્રોજન 2 2 4 છે તો અહીંયા 2 મૂકી દઈએ છીએ। હવે અહીંયા ખાસ જોવાનું છે બંને વાયુનું કેટલું પ્રમાણ આપણને બંને ધ્રુવો ઉપર અથવા બંને ટેસ્ટ ટ્યુબોની અંદર જોવા મળે છે। તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બંનેનું મળવાનું પ્રમાણ જે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનની આપણે વાત કરીએ તો આપણને 2:1 પ્રમાણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે, એટલે અહીંયા હાઇડ્રોજન છે ઓક્સિજન કરતા બમણો મળશે। કેવો મળશે? બમણો મળશે। હાઇડ્રોજન છે ઓક્સિજન કરતા 2 ગણો આપણને વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન મળે છે। તો આ તે વિઘટનની પ્રક્રિયા, વિદ્યુત વિભાજન, પાણીનું વિદ્યુત વિભાજન, બરાબર। એના પછી આપણે થોડીક આગળ જઈએ અને બીજી એક પ્રવૃત્તિ જોવાના છીએ, સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન શું થશે?
सिल्वर क्लोराइड KgCl बराबर एनो सूर्य प्रकाश की हाजरी में विघटन बराबर ये प्रवृत्ति पर आप जुए छे। सिल्वर क्लोराइड नो सूर्य प्रकाश में हाजरी में विघटन। ओके विद्यार्थी मित्रों, तो हम आमा शू करवानुं छे, तो तमारे सिल्वर क्लोराइड लेवानो छे आश्रे 2 ग्राम जेटलो बराबर। आ सिल्वर क्लोराइड सफेद रंग नो होय छे, क्यो होय छे? सफेद रंग नो AgCl एटले के सिल्वर क्लोराइड तमारे लेवानो छे बराबर। सिल्वर क्लोराइड, हवे आ सिल्वर क्लोराइड ने आपणे सूर्य प्रकाश की हाजरी में एक बाष्प वाटकी नी अंदर लई अने सूर्य प्रकाश की हाजरी में आपणे आने अर्धो कलाक सुधी मूकी राखीशुं एटले आ AgCl नुं शुं थशे? विघटन थशे। विघटन थई एनामांथी बे पदार्थो छूटा पड़शे, एक ज प्रक्रियक छे अने एमांथी बे पदार्थो छूटा पड़े छे। एक पड़े छे Ag अने बीजो छे क्लोराइड वायु बराबर Cl2। હવે અહીંયા જુઓ તમે, એક જ પ્રક્રિયકમાંથી બે નિપજો આપણને મળે છે, તો આવી પ્રક્રિયા છે ને આપણે શું કહીએ છીએ? વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। હવે જુઓ અહીંયા સમીકરણ સંતુલિત કરીએ, ક્લોરીન 2 છે તો 2 કરવા માટે આપણે અહીંયા કેટલા મૂકી દઈએ છીએ? 2 મૂકીએ છીએ બરાબર। હવે અહીંયા Ag પણ કેટલા મૂકીએ છીએ? 2। આ સફેદ હતો જ્યારે એનો રૂપાંતર સામા થાય છે સિલ્વર માં, એ વખતે એનો રંગ કેવો બની જાય છે? ઉખરો રંગ બને છે। તો આ ઉદાહરણ હતું। બીજું પણ એક ઉદાહરણ છે, આપણે લઈ શકીએ AgBr સિલ્વર બ્રોમાઇડ, એને જ્યારે આપણે બાષ્પ વાટકીમાં લઈ અને સૂર્ય પ્રકાશની હાજરીમાં ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી પણ Ag અને Br આપણને છૂટા પડતા જોવા મળે છે બરાબર। તો Ag અને Br, Ag એટલે સિલ્વર, Br એટલે બ્રોમાઇડ, માફ કરજો Br2 બરાબર। બે Br છે અહીંયા, બે મૂકી દઈએ છીએ અહીંયા પણ, બે મૂકી દઈએ છીએ, તો અહીંયા પણ 2AgBr માંથી 2Ag+Br2 આપણને વાયુ સ્વરૂપે એમાંથી વિઘટિત એટલે કે છૂટો પડતો જોવા મળે છે બરાબર। તો ખાસ કરીને જેમ AgCl નું સૂર્ય પ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે, એમ AgBr નું પણ સૂર્ય પ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે। હવે અહીંયાના બે એક પ્રશ્નો છે, મહત્વનો છે, એક માસની અંદર પૂછાય એવો કે AgCl અને AgBr નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? અને AgBr નો ઉપયોગ છે શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે। ક્યાં થાય છે? શ્વેત ફોટોગ્રાફી બરાબર। તો આ થઈ વિઘટન પ્રક્રિયાની બે પ્રવૃત્તિઓ બરાબર। તો આપણો આ પ્રશ્ન વિઘટનની પ્રક્રિયાનો જે છે એ અહીંયા પૂરો થાય છે। આવતીકાલે આપણે મળીશું નવા પ્રશ્ન સાથે। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ।